नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના સમાચાર, કોરોનાએ ફરીથી ઉચક્યું માથું અને થયો મોટો વિસ્ફોટ। 24 કલાકમાં નોંધાયા 6 લાખથી વધુ કેસ અને સ્વાસ્થ્ય મંત્રી આપ્યા મોટા આદેશો, જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા અમે અમારી ચેનલ વતી તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને શેર કરજો। સૌથી પહેલા ગુજરાત કોરોના અપડેટ। રાજ્યમાં કોરોનાના આજે નવા 24 કેસ નોંધાયા, તો 53 દર્દી રિકવર થયા છે। રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીશ તો 414 જેટલા છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 408ની હાલત સ્થિર છે। રાજ્યનો રિકવરી રેટ સુધરીને 99.07% થયો છે। ગુજરાતમાં આજે કોરોનાથી 1 પણ દર્દીનું મોત થયું નથી। ત્યારબાદ કોરોનાએ ફરીથી ઉચક્યું માથું અને સ્વાસ્થ્ય મંત્રી આપ્યા મોટા આદેશ। ચીન, દક્ષિણ પૂર્વ એશિયા અને યુરોપમાં ફરી કોરોના કેસ વધી રહ્યા છે। સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે અને તેમણે કહ્યું છે સમગ્ર દેશમાં સાવધાની રાખવામાં આવે, મોટે પાયે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે। જીનોમ સિક્વન્સિંગથી જાણી શકાય છે કે કોરોના વાયરસ નવું સ્વરૂપ તો ધારણ નથી કરી રહ્યો ને। હાઈ લેવલ મિટિંગમાં માંડવીયાએ મહામારીની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી। ભારત બાદ વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી। ચીન મહામારીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે। કોરોનાને વધતા કેસોને કારણે દેશના ઘણા બધા ભાગોમાં તબીબી સંસાધનોની અછત છે। ચીનમાં 10 અઠવાડિયામાં 14,000થી વધુ નવા કેસ નોંધાયા છે। આવી સ્થિતિમાં ઘણા શહેરોમાં લોકડાઉન લાગુ કરાયું છે। પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે લોકોને ક્વોરન્ટાઇન કરવા માટે પણ જગ્યા ઓછી પડી રહી છે। આશંકા સેવાઈ રહી છે કે ચીનની અર્થવ્યવસ્થા પર પણ તેની ખૂબ મોટી અસર પડી શકે છે। ચીન બાદ દક્ષિણ કોરિયામાં થયો કોરોના વિસ્ફોટ અને નોંધાયા 24 કલાકમાં 6 લાખથી વધુ કેસો। જોકે નવા કેસોની સામે દક્ષિણ કોરિયા વાયરસથી સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં સામેલ છે। કોરોના વાયરસના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં મોટે પાયે સતત કોવિડ ટેસ્ટિંગને કારણે કોરોના આટલા બધા કેસ સામે આવ્યા છે। દક્ષિણ કોરિયા મહામારીમાં ક્યારેય લોકડાઉન કરવામાં આવ્યું નથી।